નમસ્કાર દર્શક મિત્રો, આપની અને રહ્યા છો એસઆઈની સુરેલી ને છે નક્કી. અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર ગુજરાતમાં જરૂરી છે શાસન પરિવર્તનનું. પાલમાં 24 થી યોજાશે પલ્લી મેળો. ભદ્રકાળી માતાના મંદિરમાં વિશેષ પૂજન હતું. હિલોળે ચડેલા ગુજરાતનું યુવાધન છેલ્લા 10 વર્ષની હકીકત જાણે છે અને માં ગુર્જરીને પ્રાર્થના કરે છે કે નારીને પોતાનું ગૌરવ મળે, ઘરનું ઘર મળે, સૌને જ્ઞાન મળે, પરિવારને આરોગ્ય મળે, ખીચના હિલોળે સૌને સમૃદ્ધિ મળે, ઢોલના તાલે સૌનું કલ્યાણ થાય અને નારી શક્તિનો ઉપહાસ કરનાર પરાજિત થાય. જય માં ભારતી, જય માં ગુર્જરી. આવો દિશા પણ બદલીએ, દશા પણ બદલીએ. મુંબઈના પૂર્વ ડેપ્યુટી કમિશનર ખૈનારે જણાવ્યું હતું કે રાજ્યનો વિકાસ ગ્રોથ રેટ ઓરિસ્સા અને બિહાર કરતા પણ નીચો છે. ગુજરાતની સારા પ્રાંતની ઇમેજ છેલ્લા ઘણા સમયથી ભૂંસાઈ રહી છે. पूरे देश भर में लूटपाट तो चालू है राजनीतिक दृष्टिकोण से, और काफ़ी भ्रष्टाचार का एक माहौल सब फैल गया है. केवल सरकार ही नहीं, आम इस आदमी तक को पहुंच गया है भ्रष्टाचार का मामला. उसका फायदा उठाने के लिए समाज के कुछ लोग आगे आते हैं और एक आंदोलन का एक रूप प्राप्त होता है. मुझे लगता है कि ये जो लोग हैं ये कोई देशभक्त लोग नहीं है, देश प्रेम के लिए ये कर नहीं रहे हैं. इन लोगों का अपना निजी स्वार्थ है. ये एक जो देश का माहौल बना हुआ है भ्रष्टाचार के विरोध में, वो माहौल का फायदा उठाने के लिए, अपनी रोटी सेकने के लिए ये सब चल रहा है. अन्ना हजारे के साथ मैं समय निकाला हूँ काफी, हम साथ में थे थोड़ी दिन, और मैं उपायुक्त का जो पद था वो भी काफी चर्चित और पॉपुलर था, वो मैं छोड़ने के लिए तैयार हो गया था उनके साथ. लेकिन बाद में उसका जो नाटकीय ढंग मैंने देखा, जो बेईमानी देखी, वो इतनी खराब थी कि मुझे कभी लगा नहीं कि अन्ना हजारे के साथ में कभी काम करना चाहिए. अच्छा, अन्ना हजारे लिखे पढ़े भी नहीं है और उनकी सोच समझ भी बहुत लिमिटेड है, बौद्धिक दृष्टा भी बहुत कम है. तो उसका फायदा उठाने के लिए केजरीवाल और उनकी कंपनी है, उन लोगों ने उसका उपयोग किया है और देश में एक अराजकता का माहौल बन रहा है. भ्रष्टाचार है उसमें कोई शक नहीं है, लूटपाट है वो किसी शक नहीं है, लेकिन इसके कारण देश में अराजकता फैलेगी, ज्यादा अस्वस्थता पैदा होगी और देश आगे बढ़ने के बजाय पिछड़ जाने का ज्यादा खतरा पैदा होता है.
ખેરનાલે અણ્ણા હજારે અને અરવિંદ કેજરીવાલને પાખંડી ગણાવતા જણાવ્યું હતું કે તેઓને ભ્રષ્ટાચાર શું છે તેના વિશે ખબર નથી. કેજરીવાલે ઇન્કમટેક્સની ડ્યુટી પણ ઈમાનદારીથી નિભાવી નથી તો દેશ સાથે ઈમાનદારી કેવી રીતે નિભાવશે. ગાંધીનગર નજીક આવેલા રૂપાલ અને આસ્થાના પ્રતિક સમા વરદાયીની માતાના મંદિરમાંથી નવમા નોરતાની રાત્રે પલ્લી નીકળશે. 24 ઓક્ટોબરે રૂપાલ ગામમાં પલ્લી યોજાશે. પરંપરાગત રૂપાલના પલ્લી મેળામાં 8 લાખથી વધુ શ્રદ્ધાળુ ઉમટી પડશે અને પલ્લી ઉપર લાખો કિલો શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવશે. વરદાયીની માતાનું મંદિર આસ્થા સાથે કોમી એકતાનું પણ પ્રતીક છે. કાર્યક્રમ દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 4-2 લાખ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ગુજરાતનો ભાતીગળ ગરબા મહોત્સવ સમગ્ર વિશ્વમાં જાણીતો છે. નવરાત્રી પર્વમાં વિવિધ પ્રકારે મા અધ્યાશક્તિની આરાધના કરવામાં આવે છે. તેમાં બાળભક્તિનો એક અનોખો પ્રકાર છે. મહોલ્લા માતા દ્વારા નાના ભૂલકાઓ પોતાની સર્જનાત્મકતા દ્વારા નવરાત્રીમાં અધ્યાશક્તિની આરાધના રૂપે વિવિધ થીમ ઉપર મહોલ્લા માતા બનાવે છે, જેની પાછળનો હેતુ મા અંબાની આરાધના તો ખરી જ, સાથે મળીને મહોલ્લા માતા બનાવતા દરેક બાળકોની આંતરિક શક્તિ ખીલે અને એકતાની ભાવના જાગી ઉઠે તે માટેનો છે. મીઠાખડી ગામમાં છેલ્લા 12 વર્ષથી દર વર્ષે વિવિધ થીમ ઉપર મહોલ્લા માતા બનાવવામાં આવે છે, જેમાં આ વર્ષે માતાનો ગબ્બર, સાબરમતી રિવરફ્રન્ટ, આર્મી કેમ્પ, તળાવ અને વન જેવી આબેહૂબ પ્રતિકૃતિઓ તૈયાર કરે છે. ભાવિક ભક્તો દૂર દૂરથી અહીં દર્શનાર્થે ઉમટી પડે છે. ટાટા મોટર્સે તેની નેક્સ્ટ જનરેશન કાર ટાટા માન્ઝા ક્લબ ક્લાસ સેડાન લોન્ચ કરી છે. આ નવી કાર વૈભવ અને કાર્યક્ષમતાનો અભૂતપૂર્વ સમન્વય ધરાવે છે. નવા યુગના ગ્રાહકો માટે વિશેષ રીતે તૈયાર કરાયેલી ટાટા માન્ઝા ક્લબ ક્લાસ એ શ્રેણીમાં સૌ પ્રથમવાર માનવ મશીનના સહયોગથી તૈયાર કરાયેલી કાર છે, જેમાં સૌથી વધુ કેબિન સ્પેસ અને આધુનિક સ્ટાઇલ છે. ટાટા માન્ઝા ક્લબ ક્લાસ જો હમને આજ પહેલી રિજનલ લોન્ચ ઇસ રિજન મેં કી હૈ, ઇસમેં લક્ઝરી ઓર સ્ટાઇલ કા ઇટ ગિવ્સ બોથ લક્ઝરી એન્ડ સ્ટાઇલ ઓર ઇસમેં ફર્સ્ટ ઇન ક્લાસ ફીચર્સ હૈ જૈસે મલ્ટીમીડિયા ટચ સ્ક્રીન નેવિગેશન પહેલી બાર ઇસ રેન્જ મેં આયા હૈ ઓર ઇટાલિયન લેધર અપોસ્ટ્રી ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ એન્ડ ઇન્ફિનિટી કોન્ટ્રાસ્ટ રૂફ સાથ હી ઇસમેં કઈ કઈ સારે બેસ્ટ ઇન ક્લાસ સેફ્ટી ફીચર્સ ભી હૈ જૈસે એબીએસ ઇવીડી એરબેગ્સ એન્ડ લોટ ઓફ અદર ફીચર્સ વિચ આર નોટ સીન ઇસ રેન્જ કી બાકી કારો મેં જો નહીં દેખ રહે હો. જો ડીઝલ વેરિયન્ટ જો હૈ ઇસકા ઉસકા એઆરઆઈ સર્ટિફિકેટ સર્ટિફાઈડ ડીઝલ એવરેજ હૈ 22.01. ટાટા માન્ઝાએ મિડ સાઇઝ કાર સેગમેન્ટમાં સેડાનના ગ્રાહકોમાં તેના આકર્ષક ઇન્ટિરિયર ટેકનોલોજી ફીચર્સ વગેરેથી અનેક માપદંડોની રચ્યા છે. આ કાર 6 રંગોમાં ઉપલબ્ધ છે. સેફાયર પેટ્રોલ રેન્જ ₹5.55 લાખ અને ડીઝલ રેન્જ ₹6.28 લાખથી શરૂ થાય છે. હાલ નવરાત્રિ પર્વ દરમિયાન શક્તિ સ્વરૂપે એવા મા અધ્યાશક્તિના વિવિધ સ્વરૂપોની ઉપાસના થઈ રહી છે. આ પાવન પર્વે અમદાવાદના વિવિધ મંદિરોમાં માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી પણ વિશેષ રૂપે આરાધના થઈ રહી છે. મંદિરમાં માતાજીની વિવિધ શણગાર કરવામાં આવે છે તો વિશેષ રૂપે પૂજા અર્ચના પણ થાય છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર. હિલોડે ચડેલા ગુજરાતનું યુવાધન છેલ્લા 10 વર્ષની હકીકત જાણે છે અને માં ગુર્જરીને પ્રાર્થના કરે છે કે નારીને પોતાનું ગૌરવ મળે, ઘરનું ઘર મળે, સૌને જ્ઞાન મળે, પરિવારને આરોગ્ય મળે, ખીચના હિલોડે સૌને સમૃદ્ધિ મળે, ઢોલના તાલે સૌનું કલ્યાણ થાય અને નારી શક્તિનો ઉપહાસ કરનાર પરાજિત થાય. જય માં ભારતી, જય માં ગુર્જરી. આવો દિશા પણ બદલીએ, દશા પણ બદલીએ.